નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે આજે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જેના વિશે પાઠ ભણી રહ્યા છીએ એનું આજે લેક્ચર નંબર 4 છે. અગાઉના લેક્ચરોની અંદર આપણે એની તમામ બેઝિક માહિતી મેળવી ચૂક્યા જે આપણે ઓલરેડી જાણીએ છીએ. અને લાસ્ટ લેક્ચર જે 3 નંબરનું ગયું એની અંદર આપણે એના જે વિશ્વયુદ્ધ થયું હતું પ્રથમ એના પરિબળો વિશેની આપણે જાણકારી મેળવી હતી. એમાં 3-1 પરિબળોની આપણે ચર્ચા કરી હતી. બીજા જે પરિબળો હતા એની આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો એમાં આપણે પ્રથમ પરિબળ હતું આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળની આપણે વાત કરી હતી, થોડું રિવિઝન કરી નાખીએ. તો આપણે જાણીએ છીએ કે આર્થિક દ્રષ્ટિએ તે વખત ઔદ્યોગિક ક્રાંતિનું સર્જન થયું હતું અને ત્યારે અમુક આફ્રિકાના દેશો અને એશિયાના દેશો બધે ઉદ્યોગોની દ્રષ્ટિએ પોતપોતે આગળ નીકળવા માગતા હતા. ત્યારે જે જર્મનનો દેશ હતા, જર્મની હતા, તેમને ઇંગ્લેન્ડ કરતાં ઓછા ભાવે માલ તેમનો બહાર પાડ્યો હતો, જેના કારણે ઇંગ્લેન્ડનો જે ઔદ્યોગિક ક્રાંતિ હતી એ દબાઈ ગઈ. એટલે કે તેમનો વેપાર વાણિજ્ય ઓછો થવા લાગ્યો. એટલે કે ધીરે ધીરે ઇંગ્લેન્ડ અને જર્મન બંને આ આર્થિક પરિબળની અંદર કોમ્પિટિશનમાં આવ્યા હતા. એક વધારે ભાવ કરે તો બીજો ઓછો કરી દેતો હતો, જેના કારણે કોમ્પિટિશન વધવા લાગી હતી, જેના કારણે તેઓ પોતે એકબીજાની સામે વેપાર વાણિજ્યની અંદર હરીફાઈમાં આવવા લાગ્યા, અને જેના કારણે આ પ્રથમ વિશ્વયુદ્ધની રચના થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક પરિબળની અંદર કઈ બાબત આવતી હતી એના વિશે પણ આપણે જાણી લીધું હતું. ત્યાર પછી વાત કરીએ તો લશ્કરવાદ પરિબળ નંબર 2 હતું. લશ્કરવાદની અંદર આપણે વાત કરી હતી કે ધીરે ધીરે સામ્રાજ્યવાદની ભૂખના કારણે, વેપાર વાણિજ્યના કારણે પોતપોતાની સંસ્થાઓની અંદર તેમને લશ્કરી ટુકડી રાખવાનો એક ફેસલો કર્યો હતો. એની અંદર પોતે જાતે પોતાના હકો માટે અને પોતાનું સ્વરક્ષણ માટે એવું બહાનું આપી તેમને લશ્કરની ટુકડીઓ પોતાની સંસ્થાની અંદર દાખવી હતી. ધીરે ધીરે તેમને લશ્કરવાદને બઢાવો આપવા લાગ્યા, વધારો આલવા લાગ્યા અને મુખ્યત્વે સ્થાને રાખવા લાગ્યા. એટલે કે જે લશ્કરવાદ હતું તેમને પોતે તાલીમો આપવા માંડ્યા, એટલે કે તાલીમો આપવા લાગ્યા. ધીરે ધીરે તેમને જે તે હથિયારોનો પુરવઠો વધારવા લાગ્યા. પ્રથમ સ્થાને કહેતા હતા કે માત્ર પોતાના રક્ષણ માટે અને વેપાર માટે સંસ્થાને હાનિ ના પહોંચે એના માટે અમે આ લશ્કરનું પરિબળનું જોડાણ કર્યું છે, પરંતુ એવું ન હતું. તે પોતે યુદ્ધ કરવા માગતા હતા, બીજી સંસ્થાઓને નીચી પાડવા માગતા હતા અને ભવિષ્યમાં ક્યારેક યુદ્ધ થાય તો આપણા જોડે લશ્કરી બળ હોવું જરૂરી છે એવા વિચારથી તેમને લશ્કરવાદની પ્રેરણા આપી હતી. તો એ લશ્કરવાદની પ્રેરણાના દાખલા બીજા યુરોપના દેશો પણ લેવા લાગ્યા અને ધીરે ધીરે યુદ્ધની પરિભાષાનું નિર્માણ થયું. ઓકે, તો એ હતું લશ્કરવાદ, જેના વિશેની માહિતી આપણે પૂર્ણ આગળના લેક્ચરમાં મેળવી ચૂક્યા હતા. એના પછીથી જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. તો આપણે જાણીએ છીએ કે જૂથબંધી અને ગુપ્ત સંધિઓમાં એશિયા આફ્રિકાના દેશોમાં બંને ભાગ પડી ગયા હતા. પ્રથમ અને બીજો ભાગ, એમાં ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશો હતા, ઇંગ્લેન્ડ જેવા દેશો હતા. બીજી બાજુ પણ અલગ પ્રકારે અલગ અલગ દેશો જોવા મળતા હતા. હવે તેની અંદર ઈર્ષાનો ભાવ પેદા થયો અને ધીરે ધીરે પોતાની સત્તાઓ પર તેમના હકો મેળવવા લાગ્યા અને ધીરે ધીરે એકબીજા સામે વિરોધ કરવા લાગ્યા હતા. પહેલાં બધા જ આફ્રિકાની અંદર તેઓ સાથે મેળીને વેપાર કરતા હતા, પરંતુ ભાગ પડી ગયા એના પછી એક સંસ્થાને બીજી સંસ્થા હંમેશા વેપારની દ્રષ્ટિએ નીચું દાખવવા લાગી હતી, વિરોધ કરવા લાગી હતી, જેના કારણે ઈર્ષાભાવ પેદા થયો હતો અને તે એકબીજા સામે યુદ્ધની મેદાનમાં જોડવા પાત્ર બન્યા હતા. એટલે કે ધીરે ધીરે તેઓ યુદ્ધ સુધી પહોંચી ગયા હતા. એટલે કે
આર્થિક પરિબળ, લશ્કરવાળ અને જૂથબંધી અને ગુપ્ત સંધિઓ તે પણ એક મહત્વના પ્રથમ વિશ્વયુદ્ધ થવાના પરિબળો હતા, કારણો હતા. એના વિશેની આપણે માહિતી મેળવી ગઈ હતા. હવે આપણે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના સાથે સાથે જે બીજું પરિબળ છે એ વર્તમાનપત્રો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, આ ત્રણેય પણ મુખ્ય પરિબળો ગણાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ થવાના સોપાનો ગણાય છે, તો આના વિશેની પણ આપણે આજે માહિતી અને ચર્ચા કરીશું. ઓકે, તો જેના કારણે તમને સંપૂર્ણ માહિતી પ્રથમ વિશ્વયુદ્ધની રચના કેવી રીતે થઈ અને નિર્માણ કઈ રીતે થયું તે પણ આપણે જાણી શકીશું. ઓકે, તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાની અંદર વાત કરીએ તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા, એટલે કે એ મુખ્ય કારણો હતા, તેમના રિઝલ્ટ હતા. શું થયું? એટલે કે બેલ્જિયમ હતો એ પણ એક દેશ ગણાય છે. ગ્રીસની જે સ્વતંત્રતા, આ બધા સ્વતંત્ર થવા લાગ્યા હતા સંસ્થાઓ જોડ્યા પછી, તેઓ પોતપોતાનો વેપાર કરી એક અલગ અલગ પોતાનું મુખ્ય પાસું દર્શાવવા લાગ્યા હતા. તેમજ ઇટાલી અને જર્મન, ઇટાલી અને જર્મન એ પણ એક ઉગ્ર રાષ્ટ્રવાદી દેશો ગણાય છે. એ બંને કોનું એકીકરણ થયું? પહેલાં શું હતા, 19મી સદીમાં અલગ અલગ હતા, પણ ધીરે ધીરે આગળ વધવા લાગ્યા વેપારમાં, સંસ્થાઓ વધવા લાગી, એના પછી તાકાતનો વધારો થયો અને ઇટાલી અને જર્મની હતા એ બંનેનું એકીકરણ થઈ ગયું, સંલગ્ન થઈ ગયા. બરાબર, એકીકરણના રાષ્ટ્રવાદના પરિણામો હતા. એટલે કે ધીરે ધીરે બધા એક થયા અને પોતાના દેશ માટેની જે રાષ્ટ્રપ્રત્યેની લાગણી જન્મી, પોતાના રાષ્ટ્ર માટે કંઈક કરી ગુજરવું એવી ભાવના જન્મ લાગી અને જેના કારણે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના થઈ. રાષ્ટ્રવાદ એટલે કે પોતાના દેશ પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે જે લાગણી થાય છે તેનું પ્રભુત્વ મેળવવું અને પોતાના દેશ માટે કંઈક કરી ગુજરવાની જે ભાવના જન્મે છે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે, જે તે દેશ. ઓકે, તો તેની અંદર ઇટાલી અને જર્મનનું એકીકરણ થતાં આ રાષ્ટ્રવાદ થયો કે હવે પોતપોતાના દેશના ઉદ્દેશ્યોને મહત્ત્વ આપવામાં આવશે અને જો બીજો દેશ એમને સામે વિરોધાભાસમાં જોવા મળશે તો એની સામે પ્રચંડ રીતે યુદ્ધ કરવામાં આવશે, આવું જાહેરનામું થવા લાગ્યું. ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. એના પછી યુરોપના જે જર્મન દેશો હતા, ઇટાલી હતા અને બીજા પણ જે પણ દેશો હતા, તેમણે ધીરે ધીરે પોતાનું જે રાષ્ટ્રવાદની ભાવના હતી તેને સંકુચિત કરવા લાગ્યા, ઉગ્રતાભર્યું વલણ દર્શાવવા લાગ્યા. એટલે કે પોતાના દેશ માટે તે મરી મટવા માટે તૈયાર થવા લાગ્યા અને જે બીજા દેશો આપણા દેશને કે જે તે દેશની ભાવનાને ખંડન કરતા હોય તો પછી એ દેશ સામે યુદ્ધ કરવા માટે તેઓ પ્રચંડ રીતે તૈયાર થવા લાગ્યા. ઓકે, પછી વાત કરીએ તો યુરોપમાં વિસાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદી વધી ગયો, જેથી રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા હતા. આ શું છે? તો આ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાના પરિબળો છે. એટલે કે જે યુદ્ધ થવાનું હતું એ યુદ્ધ થવા માટેની જે પરિભાષાઓનો ઉપયોગ થયો હતો એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઓમાં આ પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો, યુરોપમાં ઈર્ષાઓ ખેંચતા, બરાબર, એક દેશ બીજા દેશ સામે ઈર્ષાનો ભાવ લાગવા લાગ્યો, કારણ કે વેપારની દ્રષ્ટિએ જે દેશ આગળ પહોંચવા લાગ્યો હતો તેને નીચો મારવા માટે બીજો દેશ તત્પર રહેતો હતો, તૈયાર રહેતો હતો, જેના કારણે ખેંચતાણો પણ થવા લાગ્યા હતા. જેમ આર્થિક પરિબળમાં જોયું કે જર્મને ઇંગ્લેન્ડને નીચું પાડવા માટે પોતાનો જે કાચો માલ આવતો હતો એનો ભાવ દર પણ ઓછો કરી દીધો હતો, જેના કારણે જે ઇંગ્લેન્ડ ભાવથી વેચતું હતું એ પોતાના વેપારની અંદર નીચું પડી ગયું અને જર્મન એ મહત્ત્વનો દેશ તરીકે વેપારમાં જોવા લાગ્યો હતો. એવી જ રીતે આમાં પણ બીજા દેશોમાં ઈર્ષાઓ ભાવના થઈ, ખેંચતાણો થયા અને પ્રતિસ્પર્ધાઓ રહી, બરાબર, પોતપોતાની રીતે અલગ રીતે સ્પર્ધાઓ કરવા લાગ્યા, ભાવ ઓછો કરવો, વધારો કરવો, ગુણવત્તાઓ લાવી વગેરે જેવી સ્પર્ધાઓનો તેમને સામ્રાજ્યવાદને વધી ગયો, જેથી રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે કે દેશ, બરાબર, એક દેશ બીજા દેશ સામે વિરોધાભાસમાં જોડાવા લાગ્યો અને ઓપન ચેલેન્જની સામે તે યુદ્ધ કરવાનું ફરમાન જાહેર કરવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ
अंदर आर्थिक परिबळ लश्करवाद अने जूथबंदी अने गुप्त संधि जे भाग भजवो हतो एवी ज रीते उग्र राष्ट्रवादनी भावनाए पण एक परिबळ तरीके भाग भजवो हतो। ओके, तो एना पछी वात करीए तो वर्तमान पत्रो, वर्तमान पत्रो ए साहेब कई रीते भाग भजवो हतो? तो वर्तमान पत्रो ए अत्यारे आपणे जाणीए छीए के जे न्यूज चेनल काम करे छे, जे संदेश छे गुजरात छे, दिव्य भास्कर छे, जेवा ये न्यूज पत्रो अत्यारे एक जगह थी बीजी जगह सुधी जे न्यूज रेकॉर्ड पहुँचता करे छे अने आपणने जानकारी प्रेरित करे छे। एवी ज रीते जे 19मी सदी हती त्यारे टेक्नोलॉजीनो अभाव हतो त्यारे आ वर्तमान पत्रो तेज कार्य करता हता एक न्यूज बीजा न्यूज सुधी पहुँचाड़वा, એટલે કે એક જગ્યાએથી જે માહિતી મળતી હતી એ જે જગ્યાએ સચોટ માહિતીની જરૂરિયાત હતી ત્યાં સુધી આ વર્તમાન પત્રો દ્વારા પહોંચાડવામાં આવતી હતી। તો ચલો એનો કાર્ય શું હતું, તો જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું એ પણ જોઈએ। તો યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રો પરસ્પર આકરા ઉશ્કેરીજનક અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર વાળી પ્રજામાં દુશ્મનાવટની લાગણી ભડકાવી જેથી આ પ્રથમ વિશ્વયુદ્ધની પરિભાષાનું નિર્માણ થયું। એટલે શું થયું ભાઈ, જે યુરોપના રાષ્ટ્રો હતા, યુરોપિયન રાષ્ટ્રો હતા, તેમના વર્તમાન પત્રો એટલે એક ટાઈપના ન્યૂઝ પત્રો પણ તમે કહી શકો છો, એક કાગળ હતું એની અંદર જે તે દેશની તમામ માહિતી લખેલી હતી અથવા કોઈ નિયમનો વિરોધ હોય તો એ વિરોધ પણ તે વર્તમાન પત્રની અંદર દર્શાવવામાં આવતો હતો, જેના કારણે જે તે પ્રજા વાંચી અને પછી વિરોધ અને ઉશ્કેરાટ ભરે વર્તનો કરતી હતી। તો એમાં પરસ્પર એટલે કે એકબીજા સાથે આકરા ઉશ્કેરીજનક અને જૂઠા લખાણો લખવામાં આવતા હતા। કેવું કરતું ભાઈ, વર્તમાન પત્રોની અંદર જે દેશે પ્રજાના હિતમાં કાર્ય કર્યું હોય તો પણ જે સામે વિરોધાભાસની અંદર દેશ હતો, જે ઈર્ષા કરતો દેશ હતો, તેને એના વર્તમાન પત્રોની અંદર આ દેશ નિયમોનું ખંડન કરે છે અથવા પ્રજાને હેરાન કરે છે અથવા વેપારની અંદર તે પોતે ગુણવત્તા ધરાવતો નથી, આવા જૂઠા લખાણો લખતા હતા, જેના કારણે પ્રજાની અંદર લોકોની અંદર જે તે દેશની અંદર રહેતા લોકોની અંદર ઉશ્કેરાજનક વલણો પેદા થતા હતા, લાગણીઓ પેદા થતી હતી, એટલે કે બીજા દેશ સામે તેનો ઈર્ષાભાવ પેદા કરવા માટે આવા લખાણો લખવામાં આવતા હતા। ઓકે, તો જેના કારણે પ્રજામાં દુશ્મનાવટની લાગણી ભડકાવવામાં આવતી હતી, કે પ્રજામાં કહેવામાં આવતું હતું કે જો આપણા દેશને આગળ લઈ જવું હોય તો જો આ વિદેશના વર્તમાન પત્રોમાં જે માહિતી લખેલી છે એનો આપણે વિરોધ કરવો જોઈએ, બરાબર, એટલે કે જે તે દેશના લોકોને એ દેશના નાગરિકો વર્તમાન પત્રો દ્વારા ભડકાવતા હતા અને જૂઠા લખાણો દર્શાવી અને જે તે દેશને બીજા દેશ સામે લડવા માટે પ્રેરિત કરતા હતા એ આ વર્તમાન પત્રનો મુખ્ય ભાગ હતો। ઓકે, બીજું જોઈએ તો સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્નો પણ ન કરી શક્યા, જેથી આ યુદ્ધની પરિભાષાનું સર્જન થયું। જે સત્તા ઉપર બેઠેલા હતા એ લોકો જાણતા હતા કે વર્તમાન પત્રોની અંદર જે તે દેશની માહિતી જૂઠી આવે છે, અકાલ્પનિક આવે છે, છતાં પણ તેમને આ દેશ પ્રત્યે કોઈ ગૌરવ બતાવ્યું નહીં અને તેમને એવા પ્રયત્નો પણ ના કર્યા જેથી સમાધાન થઈ શકે અને સાચી માહિતી બહાર આવી શકે, જેના કારણે ધીરે ધીરે પ્રજાની અંદર રોષ વધતો ગયો, ઉશ્કેરાવટ વધતી ગઈ, ઈર્ષાભાવ વધતી ગઈ અને ધીરે ધીરે તેમને યુદ્ધની પરિભાષાનું સર્જન કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, જેમ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાએ પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટેનું મહત્વનું પરિબળ દર્શાવ્યું છે, એવી જ રીતે વર્તમાન પત્રો પણ એક એવો ટોપિક છે, એક એવું લક્ષણ છે, એક એવું કારણ છે અને પરિબળ છે જેને આ પ્રથમ વિશ્વયુદ્ધની રચનાને માન આપ્યું હતું, સન્માન આપ્યું હતું અને તેના દ્વારા આ પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થયું। ઓકે, તો ચલો આગળ જઈએ તો વર્તમાન પત્રનું આ પ્રથમ વિશ્વયુદ્ધમાં શું ભૂમિકા હતી એના વિશેની માહિતી પણ આપણે સચોટ રૂપે સમજી ચૂક્યા છીએ। હવે જાણીએ લાસ્ટ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન। આ તમામ પરિબળો હંમેશા યાદ રાખજો, કારણ કે એક્ઝામની અંદર જ્યારે મોટો પ્રશ્ન લખવાનો આવે છે ત્યારે આ બધા પરિબળો પૂછાય છે। ઓકે, અને પ્રથમ વિશ્વયુદ્ધના જો તમે આ પરિબળો યાદ રાખશો તો પછી તમારે આખો પાઠ
યાદ રહી ગયું એમ સમજી જવાનું. ઓકે, તો એના પછીની વાત કરીએ તો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આ પરિબળે શું ભાગ ભજવ્યો હતો? યુદ્ધ થવા માટે, યુદ્ધનું નિર્માણ કરવા માટે તેની માહિતી મેળવી. તો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એટલે કે જ્યારે યુદ્ધ થવાનું હતું એ ટાઈમોની અંદર અંદર એક દેશ બીજા દેશ સાથે લડવા માટે તો તૈયાર રહેતો હતો, પરંતુ તે દેશના નાગરિકોની વિચારસરણી કેવી હતી અને વિશ્વમાં જે તત્વચિંતકો હતા એમની વિચારસરણી શું હતી એની રજૂઆત આપે છે. અને એના દ્વારા જ એના લખાણોથી અને એમના વિચારોથી એ જે બોલ્યા હતા એ બોલીથી આ યુદ્ધનું સર્જન થયું, એના વિશેની માહિતી મેળવી. તો યુરોપનો હવે યુદ્ધ એ જ કલ્યાણ એવું જાહેર કર્યું. શું કર્યું ભાઈ? યુરોપના દેશોની અંદર જે મોટા મોટા તત્વચિંતકો હતા, સર્જનકારો હતા, લેખકો હતા, નિર્માણકારો હતા, આ તમામોએ તેમની તત્વજ્ઞાનની ભાષાની અંદર તેમને સચોટ રીતે જાહેર નામું બહાર પાડવામાં આવ્યું અને એક પંક્તિ દ્વારા તેમણે વિશ્વભરના દેશોને સમજાવી દીધું કે યુદ્ધ એ જ કલ્યાણ છે. એટલે કે યુદ્ધ કરવું જરૂરી છે, યુદ્ધ કરશો તો તમામ દેશોની સુખ સંપત્તિનું સર્જન થશે એવું આ વાક્ય કહેવા માંગે છે અને તેમનું કલ્યાણ થશે એટલે કે તેમને સુખાકારી પ્રાપ્ત થશે, પરંતુ એવું હતું નથી. ઓકે, તો એવું જાહેર કર્યું જર્મન લેખકોએ, એ જાહેર કર્યું. કોને કર્યું ભાઈ? જર્મન લેખકોએ જાહેર કર્યું યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. યુરોપના દેશો જે પરસ્પર જે મતભેદ થઈ રહ્યા છે એને રોકવા હોય તો યુદ્ધ કરવું જરૂરી છે. યુદ્ધ જ એક મહત્વનો ભાગ છે કે જેના દ્વારા બીજા દેશ કલ્યાણ થશે. ઓકે, આવું કહેવા માંગતા હતા કોણ ભૈયા? લેખકો. જો કે આ જુઠ્ઠું કહ્યું હતું જેના લીધે જ આ યુદ્ધનું નિર્માણ થયું. ઓકે, બીજી વસ્તુ શું છે? તો શક્તિમાને જીવન જીવવાનો હક છે એવું આ જર્મનના જે લેખકો હતા એમને બહાર પાડ્યું હતું, તેમની પુસ્તિકામાં અથવા વર્તમાન પત્રોની અંદર લોકો સુધી પહોંચાડ્યું. શું કીધું હતું ભાઈ? શક્તિમાન દેશ જે છે શક્તિમાનને જ, એટલે કે શક્તિમાન જે દેશ છે, શક્તિશાળી દેશ છે, ઓકે, તો એમને જીવન જીવવાનો હક છે. એવા દેશને જીવન જીવવાનો હક છે જે શક્તિમાન છે અને પોતાના દેશની પ્રજાને તે બચાવી શકે છે. ઓકે, યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. દરેક દેશની રાષ્ટ્રીય જરૂરિયાત માનવામાં આવ્યું હતું યુદ્ધની, જેના કારણે લોકો પ્રેરિત થવા લાગ્યા અને લેખકો તત્વચિંતકો ક્યારે ખોટું કહે નહીં એવી તાર્કિક વિચારસરણીથી લોકો જાગૃત થયા. અને કેવી જાગૃતિ મેળવી? ખોટી જાગૃતિ મેળવી. ઓકે, નાશપતિ જાગૃતિ મેળવી જેના કારણે જે તે દેશનો નાશ થવા લાગ્યો. ઓકે, આગળ જોઈએ તો આ એક પણ કારણ તરીકે ભાગ ભજવ્યો હતો. ઓકે, બીજું જોઈએ તો નિશ્ચય નામનો જે જર્મન લેખક હતો તેને યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. જર્મન દેશની અંદર એક મહત્વનો લેખક હતો જેનું નામ હતું નિશ્ચય, બરાબર. આ નામનો જે જર્મન લેખક હતો એને શું કર્યું? જાહેર કર્યું ભાઈ. એને એમ કીધું કે યુદ્ધ કરવું એ પવિત્ર કાર્ય છે. યુદ્ધની અંદર જે તે પ્રજા મૃત્યુ પામે છે સાથે સાથે એની આર્થિક શારીરિક શક્તિ પણ નષ્ટ પામે છે અને ઘણા વર્ષો સુધી તે બેરોજગાર પણ દેશ રહે છે. એમાં આર્થિક રીતે તે પાયમાલ થઈ જાય છે, ખાવાના પણ ઓફા પડે છે, બરાબર, અને બધો દારૂગ્રો પણ નાશ પામે છે જેના કારણે જે તે દેશનું ક્યારે ભલું થતું નથી. છતાં પણ આ જર્મન લેખકે યુદ્ધ કરવાના હકથી તેને લોકો સુધી ખોટી માહિતી પૂરી પાડી કે પવિત્ર કાર્ય છે પણ આ યુદ્ધ કરવું, જેના કારણે લોકો ખોટી રીતે પ્રેરિત થયા અને પોતાના દેશની જે રાષ્ટ્રશક્તિ હતી એને લોકો સામે વિરોધાભાસમાં જાહેર કરી અને યુદ્ધ કરવા માટે તેઓ તલપાપડ થવા લાગ્યા. ઓકે, બીજું કારણ છે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ. ઓસ્ટ્રિયા એક દેશ છે, તેનો રાજકુમાર હતો જે તે પ્રદેશનો, બરાબર, તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની, બરાબર, ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળીમારી હત્યા કરી હતી, બરાબર. શું થયું ભાઈ? ઓસ્ટ્રિયા છે જે તે પ્રદેશ, એનો રાજકુમાર અને તેની પત્ની, બરાબર, અને બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળીમારી હત્યા કરી હતી. આ બ્લેક હેન્ડ છે, બરાબર, એ છે ભાઈ એ નામની એક સંસ્થા હતી.
बराबर तेने सर्बिया नो सर्बिया एक प्रदेश छे देश छे तेने उग्रवादी संस्थाना सभ्ये गोळी मारी आ बन्ने नु हत्या करी કોણી ભાઈ આ ઓસ્ટ્રી એના રાજકુમાર અને તેની પત્નીની આ બ્લેક હેન્ડ સંસ્થાના બરાબર બ્લેક હેન્ડ નામની સંસ્થા હતી તેમના જે તે સભ્યએ ગોળી મારી હત્યા કરી હતી ઓકે તો આ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ કર્યો શું કર્યું ભાઈ સર્બિયા જે દેશ હતો તેની સંસ્થાનો કોઈ માણસે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી જેના કારણે ઓસ્ટ્રિયાએ જાહેરનામું બહાર પડ્યું કે આની અંદર સર્બિયાનો હાથ છે પણ ભાઈ સર્બિયા જે છે એનો હાથ છે સર્બિયા પ્રદેશનો હાથ છે તે દેશનો હાથ છે બરાબર તો તેને પકડવા માટે તેમણે 48 કલાકની મુદત આપી હતી તો ત્યાં સુધી તે કોઈ બહાર આવ્યું નહીં અથવા સ્વયં પોતે જાતે શરણે થઈ જશે તો તેને થોડી ઘણી માફી પણ ઓસ્ટ્રિયા દ્વારા આપવામાં આવશે પરંતુ એવું બન્યું નહીં કોઈ ગુનેગાર પોતે જાતે પોતાના સ્વહેતુથી ક્યારે તે જે તે દેશની સામે આવતો નથી અને આવું જ બન્યું જેના કારણે સર્બિયાને વોરંટ ઉપર કહેવામાં આવ્યું અને ઓસ્ટ્રેલિયાએ સર્બિયાએ આ બાબતની પોતે અજાણ છીએ એવું જાહેર કર્યું જેવું ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે સર્બિયાની સંસ્થાનો જે તે માણસે આ ગોળી મારીને હત્યા કરી છે તે 48 કલાકની અંદર જો પોતાનો ગુનો કબૂલ કરી દેશે તો અમે તેને માફ કરવા માટે તૈયાર છીએ અથવા ઓછી સજા તેને મળશે એવું જાહેરનામું બહાર પડ્યું પરંતુ સર્બિયાએ સામે રિપ્લાયની અંદર જવાબ આપ્યો શું જવાબ આપ્યો કે આ બાબતથી પોતે અજાણ છે અમને ખબર નથી કે આ તમારા ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા કોને કરી આ તદ્દન ખોટી વાત છે કે સર્બિયાનું નામ લેવામાં આવે છે કે જે તે સંસ્થાનું નામ લેવામાં આવે છે અમે તેનાથી અજાણ છીએ એટલે કે જાણતા નથી આવું તેને રિપ્લાયમાં જવાબ આપ્યો ઓસ્ટ્રિયાને તો ઓસ્ટ્રિયાએ સર્બિયાનું આ ના સાંભળતો યુદ્ધ જાહેર કર્યું ઓસ્ટ્રેલિયાએ કંઈ સાંભળ્યું નહીં 48 કલાકની મુદત આપી 48 કલાકની અંદર સર્બિયાનો જવાબ આવ્યો સર્બિયાએ કહ્યું આના વિશે અમે કંઈ પણ માહિતી જાણતા નથી આમાં અમારો કોઈ ભાગ નથી કે હાથ નથી તમારે જે પણ કરવું હોય એ તમે કરી શકો છો ત્યારે ઓસ્ટ્રિયાએ સામે જવાબની અંદર યુદ્ધ જાહેર કરી દીધું હતું બરાબર અને પછી ઓસ્ટ્રિયાએ સર્બિયાની સામે યુદ્ધ જાહેર કર્યા પછી આ પ્રથમ વિશ્વયુદ્ધની રચનાના યુદ્ધના એથાણો થવા લાગ્યા હતા અને ધીરે ધીરે જેવું ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે યુદ્ધ થયું એના પછી બીજા દેશો વચ્ચે પણ ધીરે ધીરે યુદ્ધ થવા લાગ્યું તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો અર્થ એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે પ્રાંતિક પરિબળ લશ્કરવાદ જૂથબંધી ગુપ્ત સંધિઓ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના સાથે સાથે વર્તમાન પત્રો અને યુદ્ધ અંગેનું જે તત્વજ્ઞાન કરતા લેખકો અને રચનાકારોએ પણ આ યુદ્ધનું નિર્માણ કરવા માટે ઘણો મોટો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લેક્ચર નંબર 4ની અંદર આ પાઠના જે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો હતા તે તમામ પરિબળો વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે આગળ નવા લેક્ચરની અંદર આપણે નવી માહિતી સાથે મળીશું તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ વેરી મચ